હેલો મિત્રો, આજે છે 12 મે 2020. આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. આ વિડીયોની PDF જો તમારે જોતી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાંથી તમે આ વિડીયોની PDF ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની PDF તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ છીએ 12 મે 2020ના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તેની પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં તમને પ્રશ્ન આપ્યો હતો કે રાષ્ટ્રીય આરોગ્ય સત્તા નેશનલ હેલ્થ ઓથોરિટી NHA ના સંદર્ભમાં સાચા વિધાન પસંદ કરો. તો અહીંયા પહેલું સ્ટેટમેન્ટ હતું કે NHA આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY ના અમલીકરણ માટે જવાબદાર સર્વોચ્ચ સંસ્થા છે. આ વિધાન સત્ય છે. બીજું વિધાન છે કે તે રાષ્ટ્રીય આરોગ્ય એજન્સી એટલે કે નેશનલ હેલ્થ એજન્સીનો અનુગામી છે. આ પણ વિધાન સત્ય છે. ત્યાર પછી ત્રીજું વિધાન છે કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સંચાલિત મંડળ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. આ વિધાન ખોટું છે. એટલે અહીંયા સાચો જવાબ આવશે સી, ફક્ત 1 અને 2. તો અહીંયા તેના વિશે માહિતી મેળવી લઈએ કે રાષ્ટ્રીય આરોગ્ય સત્તા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણ માટે જવાબદાર સર્વોચ્ચ સંસ્થા છે. પહેલું વિધાન હતું તે. અહીંયા રાષ્ટ્રીય આરોગ્ય સત્તા એ રાષ્ટ્રીય આરોગ્ય એજન્સીની અનુગામી છે અને તે રજિસ્ટર્ડ સોસાયટી તરીકે કાર્યરત છે હાલમાં. અહીંયા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ જે પ્રધાન છે તેના અધ્યક્ષતામાં સંચાલક મંડળ દ્વારા NHA સંચાલિત કરવામાં આવે છે. અહીંયા તેમની અધ્યક્ષતામાં એક CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય છે અને ભારતના સેક્રેટરી પદના અધિકારી છે આ CEO, જે આ બધી બાબતોનું સંચાલન કરે છે. તો અહીંયા જે ત્રીજું સ્ટેટમેન્ટ હતું કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સંચાલિત કરે છે, તો આ વિધાન એટલા માટે ખોટું પડ્યું છે. આજના માટે તમારે પ્રશ્ન છે સુંદરવન વિશેનો. આમાં સાચો જવાબ શું આવે છે તે તમે શોધીને રાખો. નેક્સ્ટ લેક્ચરમાં આનો સાચો જવાબ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. આજનો પહેલો ટૉપિક છે કૈલાસ માનસરોવરનો નવો રસ્તો. આના વિશે આપણે A to Z માહિતી આ વિડીયોમાં ચર્ચા કરીશું. આ તમને પ્રિલિમ, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ, એસે રાઇટિંગ દરેક જગ્યાએ કામ લાગી શકે છે. તો એક પછી એક ટૉપિક આપણે અંદર ચર્ચા કરતા રહીશું. તો પહેલાં વાત કરીએ કે આ ટૉપિક હાલ ચર્ચામાં કેમ છે. તો તાજેતરમાં ભારતના સંરક્ષણ પ્રધાને ઉત્તરાખંડ જે છે ત્યાં 80 કિલોમીટરનો રસ્તો દેશને સમર્પિત કર્યો છે. આ જે રસ્તો છે તે લિપુલેખ પાસથી કૈલાસ માનસરોવર યાત્રા માટેનો નવો માર્ગ છે. આ લિપુલેખ પાસ ક્યાં આવેલું છે, કૈલાસ માનસરોવર યાત્રા ક્યાં આવેલી છે, તેના વિશે આપણે ડિટેલમાં જ આગળ ચર્ચા કરીશું. અહીંયા ગ્રીનફિલ્ડ રોડ છે આ, અને આ પ્રોજેક્ટને ભારત ચીન બોર્ડર રોડ દ્વારા નાણાં પૂરવા પાડવામાં આવેલા છે. આ જે ચિત્રમાં દેખાય છે એ છે કૈલાસ માનસરોવર. અહીંયા વાત કરીએ કે કૈલાસ પર્વત, તો કૈલાસ પર્વત તે માનસરોવર તળાવની નજીકમાં છે. અહીંયા ઉત્તરાખંડની સરહદથી 100 કિલોમીટર દૂર કરતાં પણ ઓછા અંતરે તે આવેલું છે કૈલાસ પર્વત. કૈલાસ પર્વત તે હિન્દુ, બૌદ્ધ, જૈન અને બોન એટલે કે જે તિબેટ ધર્મો જે પોતાને બૌદ્ધ ધર્મથી અલગ માને છે તેમને બોન કહેવામાં આવે છે. તો અહીંયા કૈલાસ પર્વતે હિન્દુ, બૌદ્ધ, જૈન અને બોન તે લોકોના ધર્મોમાં પવિત્ર માનવામાં આવે છે. ત્યાર પછી અહીંયા હિન્દુઓમાં કૈલાસ પર્વત પરંપરાગત રીતે ભગવાન શિવનો વાસ તરીકે ઓળખાય છે અને અહીંયા પૃથ્વીનું કેન્દ્ર અને સ્વર્ગનું પ્રાગટ્ય માનવામાં આવે છે. અહીંયા જે લિપુલેખ પાસ છે તે ઉત્તરાખંડની સ્થિત છે અને આ જે છે તે ભારત, ચીન અને નેપાળના ટાઈ જંકશન નજીક આવેલો 17,000 ફૂટની ઊંચાઈએ છે લિપુલેખ પાસ. અહીંયા જે નવો લિપુલેખ રોડ માર્ગ છે તેના વિશે માહિતી મેળવી લઈએ તો ઉત્તરાખંડમાં વાસ્તવિક નિયંત્રણ રેખા LAC નજીક બાંધવામાં આવેલું છે આ, અને આ રસ્તો તે કાલી નદી ઉપર બાંધવામાં આવેલો છે. આ રસ્તાનું નિર્માણ તે BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલું છે અને આ રસ્તો તે લિપુલેખ જે ચાઇનીઝ સરહદ પર આવેલું છે ત્યાં ધહચુલાથી જોડે છે લિપુલેખને. આ વસ્તુ ધ્યાન રાખજો, ક્યાંથી ક્યાં જોડે છે, તો જે લિપુલેખ છે તેને ધહચુલાથી જોડે છે. આ પ્રોજેક્ટ 2005થી જે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી અને આ પ્રોજેક્ટ 2022 સુધી પૂર્ણ કરવાનો હતો અને 2018માં જ આ પ્રોજેક્ટને કુલ ખર્ચ 439.90 કરોડ રૂપિયા નક્કી કરાયો હતો.
तो आ हवे मार्ग तैयार थई गयो छे। अहींया वात करीए तो लिपुलेख पास थी कैलाश मानसरोवर यात्रा तेना विशे वात करीए तो कैलाश मानसरोवर यात्रा माटे दिल्ली थी आपणे शुरुआत करीए तो दिल्ली थी पिथोरगढ़ सुधी 490 किलोमीटर मार्गनुं अंतर कापवुं पड़शे। अहींया तमे जोशो तो दिल्ली थी आपणे जे पिथोरगढ़ छे त्यां सुधी जवानुं रहेशे 490 किलोमीटर। त्यार पछी पिथोरगढ़थी घाटीपगढ़ जे छे 130 किलोमीटरनो मार्ग, अहीं तमे मेपमां जोई शको छो पिथोरगढ़थी आगळ पछी तवाघाट पछी घाटीपगढ़ छे त्यां जवानुं रहेशे। त्यार पछी घाटीपगढ़थी लिपुलेख पास जे चीननी सरहद सुधी छे તે 79 કિલોમીટર પેડલ માર્ગ છે। અહીંયા તમે જોઈ શકો છો ઘાટીપગઢથી પછી ગંજી અને આગળ પછી લિપુલેખ પાસ આવશે। અહીંયા ચીની સરહદમાંથી 5 કિલોમીટર પગથી ચાલવું પડશે, પેદલ ચાલવાનો રસ્તો છે, અને ત્યાર પછી 97 કિલોમીટરનો રોડ માર્ગ આવરી લેવામાં આવેલો છે, અને ત્યાર પછી 43 કિલોમીટર ચાલવાની પરિક્રમા રસ્તા માર્ગ નક્કી કરવામાં આવેલો છે। તો આ રીતે લિપુલેખ પાસથી કૈલાસ માનસરોવર યાત્રા થાય છે। આપણે જોયું દિલ્હીથી પિથોરગઢ, પિથોરગઢથી પછી ઘાટીપગઢ, ઘાટીપગઢથી પછી લિપુલેખ પાસ અને પછી આગળ કૈલાસ માનસરોવર યાત્રા આવશે। આ તેનો ઇમેજ છે, આ રીતે રસ્તો બનાવવામાં આવેલો છે અને આ કૈલાસ માનસરોવર છે વચ્ચે। અહીંયા હવે જે નવો માર્ગ શોધ્યો છે તેનું મહત્વ શું છે તેના વિશે વાત કરીએ તો કૈલાસ માનસરોવર યાત્રા માટે જે અન્ય માર્ગો છે તે અન્ય માર્ગો કરતાં આ જે નવો માર્ગ છે તે પાંચમા ભાગનો છે, એટલા માટે પાંચમા ભાગનો થઈ ગયો છે, એટલા જ માટે તમે જોશો તો લંબાઈ તેની ટૂંકી છે, એટલે એટલા જ માટે તેનો મુસાફરીનો ખર્ચ એ પણ હવે સસ્તું થયું છે। એટલે હવે શું થશે તો હવે વધુ લોકો કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે। ત્યાર પછી બીજું ઇમ્પોર્ટન્સ, અહીંયા આખું અંતર પગ અને વાહનો દ્વારા જ આવરી લેવામાં આવેલું છે। અહીંયા તમે જોશો તો કોઈ પણ હવામાન મુસાફરી સામેલ કરવામાં આવી નથી આ જે નવો માર્ગ છે ત્યાં। આગળના બીજા કયા માર્ગો છે તે પણ જોઈશું, તેમાં હવાઈ મુસાફર છે પરંતુ અહીંયા હવાઈ મુસાફર નથી, તો આ પણ એક પ્લસ પોઈન્ટ થઈ શકે છે। ત્યાર પછી જે બીજા માર્ગો છે ત્યાં જોશો તો 80% માર્ગો ચીનમાં સ્થિત છે, જ્યારે અહીંયા 84% મુસાફરી ફક્ત ને ફક્ત ભારતમાં જ છે। ફક્ત 16% જે મુસાફરી છે તે ચીનમાં કરવાની રહેશે, બાકી 84% મુસાફરી તે ભારતમાં જ થશે। અહીંયા જે લિપુલેખ પાસ છે તે ચીની સરહદ સુધી 5 કિલોમીટર માર્ગ સિવાય હવે લગભગ આખી મુસાફરી વાહનો દ્વારા જ શક્ય બની શકે છે। તો આ બધા તેના ઇમ્પોર્ટન્સ છે, નવા માર્ગનું મહત્ત્વ। હવે કૈલાસ માનસરોવર યાત્રાના અન્ય માર્ગો વિશે વાત કરીએ તો આ જે નવો માર્ગ છે તેના સિવાયના અન્ય બે રસ્તા કયા હતા, તો બે રસ્તા હતા સિક્કિમ માર્ગ અને બીજો છે કાઠમાંડુ રોડ। સિક્કિમ રોડ છે તેના માટે દિલ્હીથી સૌ પ્રથમ 1115 કિલોમીટરના અંતરે આવેલા પશ્ચિમ બંગાળમાં બાગડોગરા પર લઈ જવામાં આવે છે હવાઈ માર્ગ દ્વારા। ત્યાર પછી 1665 કિલોમીટરનો અંતર રસ્તા દ્વારા આવરી લેવાયું છે, અને ત્યાર પછી 43 કિલોમીટર તે ભ્રમણ કરવામાં આવે છે પરિક્રમા। ત્યાર પછી બીજો રસ્તો છે કાઠમાંડુ માર્ગ, એ દિલ્હીથી એ જ રીતે 1150 કિલોમીટરનું કાઠમાંડુમાં ફ્લાઇટ હોય છે। ત્યાર પછી 1940 કિલોમીટર માર્ગ તે અંતર કાપવામાં આવે છે, અથવા તો ફ્લાઇટ અથવા હેલિકોપ્ટરની પણ સુવિધા અહીંયા છે, અને છેલ્લે 43 કિલોમીટર છે તે પરિભ્રમણ કરવામાં આવે છે ચાલવાથી। તો આ રીતે તમે જોઈ શકો છો પહેલો જે માર્ગ છે તે સિક્કિમવાળો છે, આ પહેલો માર્ગ છે ઉપરવાળો તે કાઠમાંડુવાળો છે, અને બીજો તે સિક્કિમવાળો માર્ગ છે। આ રીતે પહેલાં શક્ય હતું અને અત્યારે નવો ત્રીજો રસ્તો શોધાયો છે અને તેના ફાયદા આપણે જોયા, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો। હવે વાત કરીએ છીએ કે નેપાળે આનો વિરોધ નોંધાવ્યો છે તેના વિશે। નેપાળે કીધું છે કે તેના વિસ્તારમાં કોઈ પણ પ્રવૃત્તિ ન કરવામાં કહેવામાં આવ્યું છે। અહીંયા તેના પોઈન્ટો જોઈએ, તે શું કહેવા માગે છે, ભારત સરકારે શું તેનો જવાબ આપ્યો છે, તો સૌ પ્રથમ નેપાળ જોઈએ તો નેપાળની સાર્વભૌમિકતાને ઓછી કરવાનો આરોપ લગાવ્યો છે તેને। ભારત દ્વારા 80 કિલોમીટરનું લાંબો રસ્તોનું ઉદ્ઘાટન કર્યું છે તે સંપૂર્ણપણે એકતરફી કૃત્ય છે તેવું નેપાળ દ્વારા કહેવામાં આવેલું છે, અને સરહદના વિવાદોનું નિરાકરણ અંગેની સમજની વિરુદ્ધ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવેલું છે। તેમણે આવું કીધું, હવે ભારતે શું કીધું છે, તો ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 80 કિલોમીટરનો લાંબો આ જે રસ્તો છે તે સંપૂર્ણપણે ભારત ક્ષેત્રમાં જ છે, એટલા માટે આપણે રાજદ્વારી સ્તરે સરહદના પ્રશ્નોનું નિરાકરણ કરવું પડશે। હવે ઉત્તરાખંડના જે ધારચુલાનો લિપુલેખ પાસ સાથે જોડે છે આ રસ્તો, અને અહીંયા એટલા જ માટે નેપાળ દાવો કરે છે કે જે કાલાપાણી નજીકનો આ વિસ્તાર છે
તે નેપાળનો ભાગ છે અને ભારત એ નેપાળ સાથે વાતચીત કર્યા વિના જ આ વિસ્તારમાં માર્ગ બનાવ્યો છે, એટલા માટે તેમણે વાંધો ઉઠાવ્યો છે. અહીંયા આગળ તેના જ વાત કરીએ તો લિપુલેખ પાસ એ જે નેપાળ અને ભારતની વચ્ચે કાલાપાની ક્ષેત્રની નજીકનો પશ્ચિમનો બિંદુ છે. લિપુલેખ પાસ જે આપણે હમણાં મેપમાં જોયું, બંને આ ક્ષેત્રોને પોતપોતાના દેશોનો અભિન્ન અંગ માને છે, ભારત અને નેપાળ. ભારતના મતે શું કહેવાનું છે તો ભારતના મતે ઉત્તરાખંડના પિથોરગઢ જિલ્લોનો એક ભાગ છે આ જે લિપુલેખ પાસ છે તે, અને જ્યારે નેપાળ કહે છે કે આ વિસ્તાર તેના ધારચુલા જિલ્લાનો ભાગ છે. અહીંયા તમને પ્રશ્ન જીપીએસસીમાં વચ્ચે પૂછાયો હતો કે કાલાપાનીનો વિવાદ કયા દેશ જોડે ભારતને ચાલે છે, તો એમાં ભારત અને નેપાળ પ્રશ્નનો જવાબ હતો. આ તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. અહીંયા નેપાળ આ સંદર્ભમાં કહે છે કે વર્ષ 1816માં જે સુગોલી સંધિ થઈ હતી તે પ્રમાણે જે કાલી અથવા તો મહાકાલી નદી છે તેના પૂર્વ દિશા લિમ્પિયા ધુરા કાલાપાની અને લિપુલેખ તમામ વિસ્તારો નેપાળના અભિન્ન અંગ છે. જ્યારે એંગ્લો નેપાળ યુદ્ધ થયું તેના પછી જે સુગોલી સંધિ હતી 1816ની, તેના પર નેપાળ અને બ્રિટિશ ભારત દ્વારા હસ્તાક્ષર થયા હતા, અને જે મહાકાલી નદી છે તે સુગોલી સંધિમાં નેપાળની પશ્ચિમ સરહદ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. તો એ છે સ્ટેટમેન્ટ છેલ્લું. અને અહીંયા હમણાં જ જમ્મુ કાશ્મીરમાં 370 ધારા હટાવી હતી, ત્યાર પછી ભારત સરકારે એક મેપ બનાવ્યો હતો અને તે પ્રકાશિત કર્યો હતો, ત્યારે પણ નેપાળ સરકારે તેનો વિરોધ નોંધાવ્યો હતો. તો અહીંયા વાત કરીએ આપણે આટલા સુધીની. હવે આગળનો રસ્તો શું છે, સોલ્યુશન શું છે? પ્રોબ્લેમની તો વાત કરી, પરંતુ સોલ્યુશન આ છે કે બંને દેશો વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. ઐતિહાસિક સંધિઓ, દસ્તાવેજો, તથ્યો અને નકશાઓના આધારે આ બધા મુદ્દાઓનું રાજદ્વારી સ્તરે સમાધાન થવું જોઈએ. અહીંયા વિદેશ મંત્રાલય છે તેના જણાવ્યા અનુસાર નેપાળ સાથે આપણું બાઉન્ટી ડેલિનેશન કામ કરી રહ્યું છે, અને આ જ સમયે ભારત રાજદ્વારી વાતચીત દ્વારા બાકી સરહદના પ્રશ્નોનું પણ નિરાકરણ કરશે. અહીંયા જે સરહદનો વિવાદ છે તે આંતરરાષ્ટ્રીયકરણ આપવાને બદલે હવે શું કરવું પડશે, તો રાજદ્વારી કક્ષાએ તેનો હલ લાવવાનો પ્રયાસ કરવો પડશે. તો આ છે તેના વિશે સંપૂર્ણ એ ટુ ઝેડ માહિતી. નેક્સ્ટ ટોપિક છે મિશન સાગર વિશેનો. કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતીય નૌસેનાએ 4 દેશો છે, માલદીવ, સેસેલ્સ, મેડાગાસ્કર અને કોમોરોસ દેશોની સહાય પૂરી પાડવા માટે મિશન સાગરની શરૂઆત કરી છે. અહીંયા સાગરનું ફૂલફોર્મ તમને પૂછાઈ શકે છે, તે છે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન, તે તેનું ફૂલફોર્મ છે. અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે તે છે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, નહીં કે આર્મી દ્વારા. ત્યાર પછી અહીંયા 4 દેશો છે તે ધ્યાન રાખજો, માલદીવ, સેસેલ્સ, મેડાગાસ્કર અને કોમોરોસ. અહીંયા વાત કરીએ તેના વિશે તો ભારતીય નૌકાદળનું જહાજ કેસરી અહીંયા આ બધા દેશોમાં ખાદ્ય ચીજો, કોવિડ-19 સંબંધિત દવાઓ, વિશેષ આયુર્વેદિક દવાઓ અને તબીબી સહાય ટીમો સાથે મોકલવાનું છે. અહીંયા જહાજનું પણ નામ યાદ રાખજો, કેસરી છે. આ અભિયાન સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારત સરકારની અન્ય એજન્સીઓ સાથે શરૂ કરવામાં આવેલું છે. અને અહીંયા આ મિશન તે વડાપ્રધાનની જે સાગર પહેલ છે, એટલે કે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજિયન, તેને અનુરૂપ જ જે આપણા ભારતના પાડોશી દેશો છે તેમની સાથેનો સંબંધ ગાઢ બનાવવાનું જે દર્શાવે છે તેના માટે આ એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. તો આ છે તેના વિશેની માહિતી. નેક્સ્ટ ટોપિક છે ભારત સરકારે જે સુરક્ષા સ્ટોર પહેલ શરૂ કરી છે તેના વિશેની. તો ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્યરત ગ્રાહક બાબતોના વિભાગે જે સુરક્ષા સ્ટોર પહેલ શરૂ કરી છે, અહીંયા લોકડાઉન દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ માટે આ શરૂ કરવામાં આવેલી છે. તેના વિશે વાત કરીએ તો જે કરિયાણાની દુકાનો છે ત્યાં કોવિડ-19ના ફેલાને રોકવા માટે ગ્રાહક બાબતોના વિભાગે સલામત જોબ અને સિકીફાઈડ એક ટેક સ્ટાર્ટઅપ સાથે હાથ મિલાવ્યો છે. આ શું કરશે તો દેશભરમાં જે કરિયાણાની દુકાનો છે તેમના માલિકો છે તેમને કોવિડ-19ના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા વિશે શિક્ષિત કરશે. અહીંયા જે તમામ રિટેલ આઉટલેટ છે તે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર જાળવે છે કે નહીં, અને સ્વચ્છતાના ધોરણો તેમને સામેલ કરવામાં આવેલા છે. અહીંયા આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવેલ છે. અહીંયા જે આ દુકાનો છે પહેલ હેઠળ આવરી લેવામાં આવશે તેને કહેવામાં આવશે સુરક્ષા સ્ટોર્સ. અત્યાર સુધી વાત કરીએ તો 5 લાખ સ્ટોર્સ નોંધાવ્યા છે, 7 લાખથી વધુ રિટેલરોએ અહીંયા તાલીમ લીધી છે, એના માટે નોંધણી કરેલી છે, અને 70,000 કર્મચારીઓ તેમની તાલીમ પૂર્ણ પણ કરી છે. અહીંયા
આ જે છે તે એક ઉદાહરણ બને છે. શેનું? તો સરળ ઉકેલો સાથે ઉચ્ચ અસરની સમસ્યાનો હલ કરવા માટે ભારત ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યો છે તે આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે. તો આ તેનું એક એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે એક્સપ્લોરિંગ રિવર નીલા, નીલા નદીની શોધ, તેના વિશે છે. તો ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ જે વેબિનાર છે તેની 17મી શ્રેણીનું આયોજન કરાયું હતું અને તેમાં નીલા નદીની શોધ તે આયોજન હતું. તેના વિશે વાત કરીએ હવે તો આ શ્રેણી કેરળમાં ભરત પૂજા તરીકે ઓળખાતા જે નીલાસો નદીના કાંઠાના વિસ્તારોના શહેરો અને ગામડાને પ્રદર્શિત કરે છે. અહીંયા ત્યાંના સ્થાનિક ખોરાકો, તહેવારો, કલાકૃતિઓ, પરંપરાઓ, લેન્ડસ્કેપ, વારસો, તેનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આ કેરળના પલક્કડ, ત્રિશુર અને મલ્લપુર જિલ્લાને સ્થિત કરે છે. અહીંયા હવે આ નદી વિશે વાત કરીએ તો ભરત પૂજા નદી અથવા તો તેને નીલા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે કેરળમાં પેરિયાર નદી છે તેના પછી બીજી સૌથી મોટી નદી છે. આનું અંતર તમે જોશો તો 250 કિલોમીટરનું અંતર છે. તે તમિલનાડુમાં આવેલા અન્નામલાઈ હિલ્સથી ઉદ્ભવે છે અને ત્યાર પછી 41 કિલોમીટર તે તમિલનાડુમાં કાપે છે અને જે બીજું 209 કિલોમીટર રહ્યું છે તે કેરળમાં કાપે છે અને પછી તે અખાતમાં જાય છે. નેક્સ્ટ, પાક પર ટીબીની દવાઓનો ઉપયોગ પર પ્રતિબંધ, તેના વિશે છે. તો CIBRC એટલે કે સેન્ટ્રલ પેસ્ટિસાઇડ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી, તેના હેઠળ ભલામણોના આધારે પાક પર જે સ્ટ્રેપ્ટોમાઇસિન અને ટેટ્રાસાયક્લિન જેવી ટીબી દવાનો ઉપયોગ પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ તેવું કહેવામાં આવેલું છે. આના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો 1 મે 2020ના રોજ 114મી બેઠક યોજાઈ હતી અને તેમાં પેટા સમિતિએ અહીંયા અહેવાલ સુપ્રત કર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે પાક પર 9% સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ અને 1% ટેટ્રાસાયક્લિન હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ થાય છે અને આ જે દવા છે તેનો સૌથી વધુ ઉપયોગ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં થઈ રહ્યો છે. અહીંયા મુદ્દો શું હતો? તો CIBRC 8 પાકો માટે આ દવાનો ઉપયોગની મંજૂરી આપી હતી અને આ દવાનો ઉપયોગ તે વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો હતો. અહીંયા CAE એ અગાઉ પણ ભલામણ કરી છે કે પાક પર ટીબીનો કોઈપણ દવાનો ઉપયોગ ન થવો જોઈએ, પરંતુ અહીંયા દવાનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો હતો. તો આ મુદ્દો હતો. હવે આનું સોલ્યુશન શું આવ્યું છે? તો 2022 સુધી આ દવાનો ઉપયોગ પર પ્રતિબંધ સૂચવે છે. અહીંયા હાલમાં આ દવાનો કોઈપણ વિકલ્પ ઉપલબ્ધ નથી, એટલા માટે એન્ટીબાયોક્સિનનો ઉપયોગ કરવો જોઈએ હાલમાં. ભલામણો શું સૂચવી છે તેના વિશે વાત કરીએ તો સંકલિત જંતુ સંચાલન દ્વારા પાકમાં રોગો અને જીવાતોનું સંચાલન કરવાની ભલામણ કરી છે અને વધુ સારી અને સલામત પદ્ધતિનું સંશોધન કરવા માટેની પણ ભલામણ કરી દેવામાં આવેલી છે. તો આ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. નેક્સ્ટ ટોપિક છે ધ્રુવ, DHRUVA. DRDOએ UV આધારિત સેનિટાઇઝર બનાવ્યું છે તેના વિશેનું. તો DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેના રિસર્ચ સેન્ટર બિલ્ડિંગ RCIA ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઇઝર DHRUVS વિકસિત કરવામાં આવ્યું છે. અહીંયા તેના વિશે વાત કરીએ તો હૈદરાબાદ સ્થિત DRDOની રિસર્ચ સેન્ટર બિલ્ડિંગ દ્વારા મોબાઈલ છે તે લેપટોપ છે, આઈપેડ છે, પાસબુક છે, ચલણ હોય છે તે કાગળની સફાઈ માટે જે UV કેબિનેટ વિકસાવ્યું છે. અહીંયા જે ચલણી નોટોને કાગળને પણ આ સ્વચ્છ કરશે. અહીંયા જે UV કિરણો છે તે 360 ડિગ્રી સંપર્ક પ્રદાન કરશે અને આ જે ધ્રુવ છે તે સંપર્ક વિમાનોનું અલ્ટ્રાવાયોલેટ સેનિટાઇઝર કેબિન છે. અહીંયા જે ઇલેક્ટ્રોનિક આઇટમો હોય છે તેને સ્વચ્છ કરવા માટે આ ખૂબ જ જરૂરી બનશે. અહીંયા વાત કરીએ તો હવે UV વાયરસને કેવી રીતે મારે છે, કેમ કે બધી વસ્તુ અત્યારે બને છે DRDO દ્વારા તે UV આધારિત હોય છે અને જે વાયરસને મારે છે, તો એ પ્રશ્ન થાય કે આપણને UV વાયરસને કેવી રીતે મારે છે. તો COVID-19ના ફેલાયા પછી તમે જોતા હશો તો કે UV દૈનિક ઉપયોગના ઓબ્જેક્ટ્સને જીવાણુનાશક કરવા માટે નવી ટેકનોલોજી ઉભરી છે. તેમાં ચીનમાં તો બસોનો ઉપયોગ પછી દરરોજ રાત્રે UV લાઇટ ટેકનોલોજીથી જીવાણુ નાશક્રિય કરવામાં આવી રહી છે. આ તમે અહીંયા ફોટો જોઈ શકો છો તે રીતે તે નાશક્રિય કરવામાં આવે છે જીવાણુથી. અહીંયા UVGI એટલે કે અલ્ટ્રાવાયોલેટ જર્મિસિડલ ઇરેડિએશન તે જંતુનાશક પદાર્થ તરીકે અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ કરવામાં આવતી તકનિકને કહેવામાં આવે છે. અહીંયા જે UV છે તે સામાન્ય રીતે મનુષ્ય માટે હાનિકારક છે, પરંતુ અહીંયા ટૂંકી તરંગલંબાઈ UV જંતુનાશક UV થાય છે.
તેમાં 200 nm અને 300 nm ની વચ્ચે હોય છે તરંગ લંબાઈ, અને અહીંયા ન્યુક્લિયક એસિડ દ્વારા ખૂબ જ શોષાય છે તે, અને આ શોષાય છે ત્યારે ન્યુક્લિયક એસિડ તેની નકલ કરવાની ક્ષમતા ગુમાવે છે, એટલા જ માટે તે જીવનું મૃત્યુ તરફ દોરી જાય છે. તો આ રીતે યુવી વાયરસને મારે છે તેના વિશે આપણે વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી ELISA ટેસ્ટ કીટ. તો અહીંયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સ્વદેશ રૂપે COVID-19 માટે એન્ટીબોડી તપાસ કીટ તૈયાર કરી છે. આ કીટ COVID-19 ચેપને મોનિટર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ કીટ તે ELISA આધારિત પરીક્ષણ કરવા માટે પણ સક્ષમ છે. ELISA એ શું છે? તો ચેપની વિશાળ શ્રેણી માટે એન્ટીબોડી શોધવા માટે વપરાય છે, તો તે પણ અહીંયા પરીક્ષણ કરવા માટે સક્ષમ છે આ કીટ. ELISAનું પૂરેપૂરું નામ છે એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બેન્ટ એસે, તે તેનું ફૂલ ફોર્મ છે. તેના વિશે આગળ વાત કરીએ તો 2.5 કલાકમાં 90 નમૂનાનું પરીક્ષણ કરે છે આ. આ કીટ તે કોના દ્વારા વિકસિત કરાય છે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તે ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને NIV દ્વારા સંયુક્તપણે વિકસિત કરવામાં આવેલી છે. અહીંયા IGG એન્ટીબોડીઝ હાજરીનું પરીક્ષણ તે કરે છે. અહીંયા તે સંવેદન અસરકારક અને ઝડપી છે તેટલા માટે ઉપયોગી છે. અહીંયા RT-PCR એ જે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝેશન ચેન રિએક્શન છે તે આ પરીક્ષણ ચોક્કસ RNAનું પ્રમાણ માપે છે. અહીંયા ICMR જે છે તે ચાઇનીઝથી લગભગ 500,000 COVID-19 એન્ટીબોડીઝ ટેસ્ટ કીટનું તે મંગાવી હતી અને તે ખોટા પરિણામ આપી રહી હતી. એટલા માટે ગુજરાત સ્થિત ઝાયડસ કેડિલા દ્વારા આ કીટનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, અને અહીંયા ટેકનોલોજી ટ્રાન્સફરથી NIV દ્વારા આ કરવામાં આવી રહ્યું છે. અને એટલા જ માટે અહીંયા COVID-19 માટે ભારતની લડતની પ્રગતિમાં આ એક મોટી ઉપલબ્ધિ આપણા માટે છે. તો આ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. આ વિડીયોની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું લેતા લઉં છું. હેવ એન ઓસમ ડે.